नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज ની વિશેષ રજૂઆત ઝીરો વાર કાર્યક્રમ માં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે ઝીરો વાર કાર્યક્રમ માં વાત કરવાની છે એક મહત્વનો મુદ્દો, કે જ્યારે સીઆર પાટણ નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે અને તેમના દ્વારા જે ઘણો બધો સંગઠન માં ફેરફાર કરવાની જે વાતો ચાલી હતી અને તેની સાથે જ્યારે 182 જે વિધાનસભાની સીટો છે ને તે જીતવાનો પણ તેમણે દાવો કર્યો હતો. બીજી બાજુ જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે રીતે 182/182 એટલે કે અત્યારે હાલ જ્યારે 182 જે વિધાનસભાની સીટ છે તેમાં પણ પાટીલનો જે પાવર પ્લાન અત્યારે હાલ સામે આવ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે સીઆર પાટીલ દ્વારા જે ભાજપના કાર્યકર્તાઓને જે મુલાકાતનો દોર પણ વધારે દેવામાં આવ્યો છે અને તેની સાથે સીઆર પાટીલ અત્યારે હાલ ભાજપના કાર્યકર્તાઓની સાથે મળી રહ્યા છે, જે અત્યારે હાલ સૌરાષ્ટ્રની જે સૌથી મોટી જે બેઠક કહેવાતી હોય છે, જેમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હોય છે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જે સૌથી પહેલે જ શ્રી ગણેશ કર્યા છે અને તેની સાથે સવાલો તો ઘણા બધા થાય છે. કારણ કે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દરેક વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના શ્રી ગણેશ સૌરાષ્ટ્રિત કરતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં તેમનો જેટલો દમ દેખાતો નથી. બીજી બાજુ જ્યારે સીઆર પાટીલની વાત કરો તો સીઆર પાટીલ દ્વારા જે રીતે ઘણું બધું એમ કહેવામાં આવતું હોય છે કે ભલે ઓછા મત મળ્યા હોય તો પણ આ વખતે વધારે મત મેળવીશું. બીજી બાજુ આગામી જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના લઈને પણ તેમના દ્વારા એક મહત્વનું જે નિવેદન આપવામાં આવ્યું હતું અને તેની સાથે ઘણી બધી વાતચીતો જોવા મળી હતી. પરંતુ બીજી બાજુ એક સૌથી મોટો સવાલ એક જ કહેવાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમની સામે જ્યારે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેમ રથયાત્રાનું આયોજન ન કરવામાં આવ્યું, કેમ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન ન કરવામાં આવ્યું અને કેમ ભાજપના નવા પ્રમુખ એવા સીઆર પાટીલની જે રીતે અત્યારે હાલ આ યાત્રા યોજાઈ, તેવા ઘણા બધા સવાલો જે કોંગ્રેસ દ્વારા જે અત્યારે ઊભા કરવામાં આવ્યા હતા અને તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ભાયા, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રશાંતભાઈ ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે સૌથી પહેલો પ્રશ્ન પ્રશાંતભાઈ હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જ્યારે કાર્યકર્તાઓમાં નારાજગીનો માહોલ તો જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી બાજુ જ્યારે કાર્યકર્તાઓનો વિશ્વાસ જીતવા માટે, તેમની તાકાતમાં વધારો કરવા માટે, નવો જુસ્સો ઉમેરવા માટે તરલ સીઆર પાટીલ દ્વારા જે એક શરૂઆત કરવામાં આવી છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક બાજુની જે પરિસ્થિતિ છે કે એક બાજુ જ્યારે સૌરાષ્ટ્રથી જે રીતે ભારતીય જનતા પાર્ટી એક શરૂઆત કરતી હોય છે, પરંતુ જે સૌરાષ્ટ્રનો ગઢ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તેટલી જીત હાંસલ નથી કરી શકતી. સૌથી પહેલા તો સૌરાષ્ટ્રથી શરૂઆત આપે જે કીધું એ કે ભાજપ માટે સૌરાષ્ટ્રમાં કપરા ચડાણ, કારણ કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની નારાજગી, આમ જનતાની નારાજગી અને 2012 અને 2017ના ઇલેક્શનના જો પરિણામ જોવો તો એક્ઝેક્ટલી રિવર્સ થયા છે કે 2017માં આજે સૌરાષ્ટ્રમાં ટોટલ 48-50 સીટો આવે છે વિધાનસભાની અને એમાંથી 19 સીટ 2017માં ભાજપને મળી છે, એક એનસીપીને મળી છે અને બાકી બધી કોંગ્રેસના ફાળે ગઈ છે. એ અલગ વસ્તુ છે કે કોંગ્રેસની એમાંથી એ 28 મળી, એમાંથી 8 પાછા આ બાજુ આવી ગયા, એટલે એ ભાજપનું પલ્લું ભારે થઈ ગયું છે. 2012માં એક્ઝેક્ટલી આ રિવર્સ હતું કે ભાજપ પાસે 28 સીટ હતી ને કોંગ્રેસ પાસે 19 હતી, એટલે સૌરાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક કાચું કપાતું હતું. બીજું, સીઆર પાટીલ સાહેબ સાઉથ ગુજરાતથી બિલોંગ કરે છે એટલે એમના માટે સૌરાષ્ટ્ર તદ્દન નવું હતું, એટલે પ્રદેશ પ્રમુખ બન્યા પછી સૌરાષ્ટ્રની કાર્યકર્તાઓની મુલાકાત એટલે એ બધું ઘણું બધું સમીકરણ કહી આપે છે. નારાજગી ચોક્કસથી ઘણા સમયથી કાર્યકરોની પણ છે, કારણ કે કોંગ્રેસમાંથી જે આવે એને રાતોરાત મંત્રી પદું મળે, એને રાતોરાત ઊંચા ભાવ મળે એમ કહી શકાય, એમને વજન મળે અને 40-40 વર્ષથી જે લોકો ભાજપ માટે કામ કર્યા છે, પગ લૂછણીયાની જેમ કામ કરેલા છે, એ લોકો અત્યારે ક્યાંક આશિયામાં ધકેલાઈ ગયા, એટલે કાર્યકર્તાઓની નારાજગી હોય એટલે એક જુસ્સો પૂરવો જરૂરી હતો. પેટા ચૂંટણી નજીક આવે છે, 8 પેટા ચૂંટણી, 8માંથી 4 સીટ સૌરાષ્ટ્રની, 1 કચ્છની છે, એટલે 5 સીટ એમને અત્યારે ઓલરેડી ક્યાંક ને ક્યાંક દેખાય છે. કારણ કે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો ત્યાંના સ્થાનિક લોકોએ રોષ ભભૂક્યો છે કે ભાઈ આ લોકો પક્ષપલટુઓ છે, પક્ષપલટુઓને આગળ સ્વીકારવામાં નહીં આવે. તો એ જોતા જેમ ગઈ વખતે અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા વખતે 6ની પેટા ચૂંટણીમાં 3માં હાર મળી અને અમદાવાદની સારામાં સારી અમરાઈવાડી જે વિસ્તારની સારી સીટ કહેવાય, ભાજપની સીટ કહેવાય, એ સીટમાં છેલ્લી રાઉન્ડમાં એમનો વિજય થયો. એટલે આ બધું એવું કહી આપે છે કે પક્ષ પલટુઓ જયારે આવે છે અને ભાજપ એમને જ ટિકિટ આપે છે તો એ સીટ એમના માટે ક્યાંક નબળી બનતી જાય છે. તો આ બધું સમીકરણ ન રચાય એનો એક જુસ્સો કાર્યકરમાં પૂરવા વત્તા દેખાડવા માટે, પ્રેઝન્સ દેખાડવા માટે સીઆર પાટીલ આ એક આખો પ્રવાસ કરેલો છે.
પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અને તેમાં પણ જ્યારે સીઆર પાટીલ દ્વારા જે એક મહત્વનું જે નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે જ્યારે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત તો કરવામાં આવી છે, જે નારાજગીનો દોર હતો તે દૂર કરી દેવામાં આવ્યો છે, એટલે કે આડકતરી રીતે તેમણે સંદેશ જે અંદેશો તો આપી દીધો છે કે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે ક્યાંક ને ક્યાંક જૂથવાદની પરિસ્થિતિ અત્યારે હાલ પણ દેખાઈ રહી છે અને તેની સાથે જ્યારે ઓછા મત મળ્યા હશે ત્યાં વધુ પડતું ધ્યાન આપવામાં આવશે. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે સૌરાષ્ટ્રની વાત કરી તો સૌરાષ્ટ્રમાં તો અત્યારે હાલ પોતાનો પ્રથમ લહેરાવવાની જે એક શરૂઆત કરવા માટે એક શ્રી ગણેશ કર્યા હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે જે ચર્ચામાં અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે મહીદીપસિંહ રાઠોડ, જેઓ અમારા સંવાદદાતા છે. મહીદીપસિંહ, એક બાજુ જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો જે સૌરાષ્ટ્રનો પ્રવાસ અને તેમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તેમની જે શરૂઆત દર વખતે સૌરાષ્ટ્રથી જ કરવામાં આવતી હોય છે, તો આ દરેક જે અત્યારે જે કહી શકાય કે પરિસ્થિતિ છે, એક બાજુ પાટીલ દ્વારા પણ જે ઘણા બધા નિવેદનો જે સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવા માટે જે એક શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સૌથી પહેલો પાટીલનો જે સૌરાષ્ટ્ર પ્રવાસ છે તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો આજે ચોક્કસ કહી શકાય કે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખનો આ સૌરાષ્ટ્રનો પ્રવાસ ખૂબ જ મહત્વનો કહી શકાય. કહેવાય છે કે રાજનીતિમાં જો શરૂઆત રાજનીતિની જો શરૂઆત કરવી હોય તો સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ જ રાજનીતિની શરૂઆત થવી જોઈએ તેવી રાજનેતાઓમાં એક માન્યતા છે, અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે પણ એ જ કર્યું છે. સૌથી પહેલાં સોમનાથ દાદાના દર્શને શીશ ઝુકાવીને એમનો સૌરાષ્ટ્રનો પ્રવાસ છે એ આગળ ધપાવ્યો છે. એક બીજી જો વાત કહી શકાય તો સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્ર એ પાટીદારોનો ગઢ છે, તો ચોક્કસ એ કહી શકાય કે પાટીદાર પટેલ વર્સિસ પાટીલ છે એવી વોર થઈ શકે છે એવી લોકોને એવી માન્યતાઓ પણ હતી. પણ જ્યારે હું તમે ચોક્કસ એ વસ્તુનું ધ્યાન દોરવા માંડીશ કે જ્યારે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ નવા બન્યા ત્યારે એમણે બીજા દિવસે ખૂબ જ બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસના દરવાજા હવે આપણે કોંગ્રેસના દરવાજાને હવે આપણે બંધ કરીએ છીએ, ત્યાંથી કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય અમે હવે ધારાસભ્યને હવે ભાજપમાં એન્ટ્રી નહીં મળે, આપણે ચૂંટણી લડીશું તો કા આપણા કાર્યકર્તા સાથે જ લડીશું, એના વગર હવે આપણે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યને હવે ભાજપમાં જોડાવા નહીં દે. એ એક સીધો મેસેજ હતો કાર્યકર્તાઓને કે કાર્યકર્તાઓને એક આશા જાગી છે. અહીંયા કેટલા દિવસથી પ્રવાસમાં જે લગભગ ત્રીજો દિવસ ચાલી રહ્યો છે સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખનો પ્રવાસનો, દરેક જિલ્લામાં જ્યાં જાય જિલ્લામાં જાય છે ત્યાં તેનું ભાવભીરું સ્વાગત કરવામાં આવે છે. જે પ્રમાણે ગઈકાલે રાજકોટમાં જે પ્રમાણે જે રેલી થઈ એક સફળ રેલી ચોક્કસ એ કહી શકાય કે આટલું માનવ મહેરામણ કોરોનાના કાળમાં પણ જોવા મળ્યું હતું, તો ચોક્કસ એ કહી શકાય કે આ એક સી આર પાટીલની સફળ રેલી રહી છે. એક બીજી જો વાત કરવામાં આવે તો જે જૂથવાદ પણ એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે જૂથવાદ હવે પાર્ટીમાં ચલાવી લેવામાં આવશે નહીં, તેથી એક સીધો મેસેજ આપ્યો છે એમણે કે જે પણ નેતા જૂથવાદ કરતો હશે તેને તેનું પદ બતાવી દેવામાં આવશે. તો આ પ્રકારના નિવેદનોથી કાર્યકર્તાઓમાં પણ એક ખૂબ જ આનંદની એક લહેર જોવા મળી રહી છે. એક બીજી જો વાત કરવામાં આવે તો જે સી આર પાટીલે દરેક સભામાં જે નિવેદનો આપે છે, ગીર સોમનાથમાં પણ જે એમણે સોમનાથ દર્શન કર્યા પછી એક સભા કરી હતી ત્યાં એમણે સભામાં પોતાના મોબાઈલ નંબર સભામાં આપ્યા હતા કે આ મારા બે મોબાઈલ નંબર છે, તમને કોઈ પણ તકલીફ હોય પાર્ટીમાં સીધી મને આવીને ફરિયાદ કરો. એક બીજી જો એમઓએસની જો વાત કરવામાં આવે તો એમણે એક એમઓએસ કરી છે કે હવે કોઈ પણ હવે સોમવારે અને મંગળવારે કમલમ કાર્યાલય ગાંધીનગર ખાતે એક નેતા બેસશે અને કાર્યકર્તાઓની ફરિયાદ સાંભળશે. આ ઉપરાંત હવે આગળના દિવસોમાં પણ વિચારી રહ્યા છે કે આને કઈ રીતે ફોલોઅપ લેવું, આના આ પ્રોબ્લેમનું કઈ રીતે સોલ્યુશન લાવું. જો કોઈ કાર્યકર્તાને પ્રોબ્લેમ હશે તો કોઈની ફરિયાદ હશે તો એ નેતા સાંભળશે અને 48 કલાકની અંદર એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. એક બીજી જો વાત કહી શકાય તો કાર્યકર્તાઓમાં ખૂબ જ અત્યારે ખુશી છે કે સી આર પાટીલ સાહેબે અમારો પાર્ટીમાં જવાનો રોડ પાકો કરી નાખ્યો. અત્યાર સુધી ખાડા હતા એ ખાડાને કોન્ક્રીટ પૂરી નાખ્યું, સિમેન્ટ પૂરી નાખ્યું અને કોન્ક્રીટનો રોડ અમારા માટે એક સીધો બનાવી દીધો છે. તો આ એક જ ખૂબ જ મોટું સ્ટેટમેન્ટ છે. આ ત્રણ દિવસથી જે સતત એમના પ્રવાસમાં પણ ફરી રહ્યા છે તો ચોક્કસ જોતા જે એમના નિવેદનો જે આવી રહ્યા છે જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે સી આર પાટીલ છે એ નેતાઓ માટે ચોક્કસ પ્રદેશ પ્રમુખ છે, પરંતુ કાર્યકર્તાઓ માટે એ સામાન્ય કાર્યકર્તા છે અને કાર્યકર્તા રહેશે. એક સીધો મેસેજ એ કાર્યકર્તાઓને આપી દે છે. કોઈ પણ કાર્યકર્તાને નારાજ કરવા નથી માગતા, એ સીધો જ મેસેજ કહે છે કે કાર્યકર્તાઓ છે તો જ અમે અમારી પાર્ટીમાં પાર્ટીને છે એ જીત તરફ લઈ જઈશું. એક બીજી એમણે 182 સીટોની પણ પ્રોમિસ કરી છે કે 182 સીટ અમે લઈ આવીશું, તો ચોક્કસથી એ 182 સીટ એમણે જીતી હશે તો કાર્યકર્તાઓને મજબૂત રીતે તૈયાર કરવા પડશે. એક બીજી જો વાત ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રનો પ્રવાસ છે એ ખૂબ જ મહત્વનો ગણી શકાય, આગામી દિવસોમાં સંગઠનના માળખામાં પણ બદલાવ આવી શકે તેમ છે. સૌરાષ્ટ્રના પ્રવાસ પત્યા બાદ તુરત જ એમણે એક સભામાં પણ કહ્યું હતું અહીંયા સૌરાષ્ટ્રની કે
30 દિવસ પણ નહીં થવા દઉં, 30 દિવસ પહેલાં ગમે ત્યારે સંગઠનના માળખામાં ચોક્કસપણે ફેરફાર આવી શકે છે. જે પ્રમાણે ખોડલ ધામમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું, નરેન્દ્ર મોદીના નેતા પછી પહેલા એવા નેતા છે કે જેમનું રજત તુલા કરવામાં આવ્યું હોય. નરેશ પટેલ સાથે પણ એમના અંદર બંધવાણે મિટિંગો કરી છે. તો ચોક્કસ એક સીધા સંકેત આપી રહ્યું છે કે પાટીદારોને આ સૌરાષ્ટ્રના પ્રવાસમાં જે સૌથી પાટીદારોનો ગઢ કહેવાય છે, સંગઠનના માળખામાં પાટીદારો નેતા કેટલા હશે એ પણ એને લઈને પ્રશ્ન છે. તેની સાથે પણ લઈને કઈ ચર્ચા થઈ હોય. પૂર્વ જે પ્રમુખ હતા જીતુ વાઘાણી, એ ખુદ પોતે પાટીદાર હતા અને ખુદ પોતે સૌરાષ્ટ્રના એક કદાવર નેતા હતા. તો ચોક્કસ એમને સૌરાષ્ટ્રના પ્રવાસ કરવાની જરૂર નથી, ને પાટીદારોનો ગઢ સૌરાષ્ટ્ર હોવાથી ખુદ પણ પોતે પાટીદાર છે. પરંતુ સી આર પાટીલ જે છે એ ખુદ પોતે એક મહારાષ્ટ્રીયન છે અને સી આર પાટીલ લોકો માટે નવો ચહેરો છે. ચોક્કસ આ જોતા એવું ચોક્કસ લાગ્યું છે, 3-4 દિવસમાં જે પ્રમાણે એમનું સ્વાગત થયું છે, એ લોકોની ભીડ થઈ છે, એ જોતા એક ચોક્કસ લાગી રહ્યું છે યજ્ઞ કે દક્ષિણ ગુજરાતમાં જેમ સી આર પાટીલનો એક્કો વાગ્યો છે તેમ હવે સૌરાષ્ટ્રમાં પણ તેની એમનો એક્કો ચાલશે તેવી પૂરેપૂરી શક્યતા છે. જી, એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હિમાંશુભાઈ અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરો તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે સી આર પાટીલનો જે એક્કો દેખાઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ જ્યારે જે તેમની શરૂઆત જે સૌરાષ્ટ્ર જે અત્યારે સૌથી મહત્વનું માનવામાં આવે છે, અને બીજી બાજુ સી આર પાટીલ દ્વારા જે પાવર પ્લાન બનાવવામાં આવ્યો છે કે 182 બેઠકો અમે ગમે તેમ કરી જીતીને બતાવીશું, આ સ્ટેટમેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હિમાંશુભાઈ? આજે સી આર પાટીલ સાહેબે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરી હતી અને એમની જે એના મેં ઇન્ટરવ્યુઝ જે કાંઈ જોયા છે કે એમની જે પણ કાંઈ સ્પીચીસ બધી મેં જોઈ છે, જેણે કાર્યકર્તાઓને જે સંબોધ્યા છે એ બધું મેં જે સ્ટડી કર્યું એમાં એક બહુ ઉડીને 3-4 વસ્તુ આંખે વળગે એવી છે. એક એનો ફોકસ છે ડેટા અને ટેકનોલોજી ઉપર. હવે આમાં જયારે આપણે વાત કરીએ ત્યારે એક બહુ સ્પષ્ટ વાત સામે આવી રહી છે કે સી આર પાટીલ જી ફિઝિકલી એક પણ સભા સંબોધ્યા વગર માત્ર માત્ર અને માત્ર ડેટાના આધારે ઇન્ડિયામાં મેક્સિમમ લીડથી જીતા આ લોકસભાની ચૂંટણીઓ. એટલે આ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં આવડું ઓર્ગેનાઇઝ કોઈ જો કામ કરી શકતું હોય ડેટા પોઈન્ટ ઓફ વ્યુથી કે ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યુથી, તો મને લાગે છે કે એ એક મુદ્દો ધ્યાને લેવામાં આવ્યો છે જ્યારે એમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અને મને એ લાગે છે કે એમની જે આ સ્ટ્રેટેજી છે ડેટાની, કારણ કે તમે એક વસ્તુ માર્ક કરજો, ભારતીય જનતા પાર્ટી જે રીતના પાવરમાં આવી છે સેન્ટરમાં અને જે રીતના પાવરમાં આવી છે ગુજરાતમાં, એમાં ટેકનોલોજીએ બહુ મોટો રોલ પ્લે કર્યો છે અને એના મોટા ભાગના જે કાર્યકર્તાઓ છે કે જે પણ કોઈ છે ટેકનોસેવી હોય છે અને તમામ પ્રકારની સોશિયલ મીડિયા વોટ્સએપ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વોટરને પોલિંગ બુથ સુધી લઈ જાય છે. અને એમની પાસે એક ડેટા તમે જોવા જાઓ તો કોન્સ્ટિટ્યુઅન્સીઝ એનું સેગ્રીગેશન વોર્ડ વાઇઝ, વોર્ડ માંથી બેઝિકલી બુથ વાઇઝ અને બુથ માંથી ક્લાસિફાઈડ ડેટા, એજ, સેક્સ, પ્રોફેશન બધા જ ઓલા એંગલ થી, ને પછી એ રીતના એટલે બ્લિટ્ઝક્રિગ જે સ્ટાઇલ હતી જર્મનીમાં જે હિટલર જે રીતના ઇલેક્શન જીતા હતા એ બ્લિટ્ઝક્રિગ સ્ટાઇલ થી આખું એ લોકો જાય છે અને લઈ આવે છે વોટર્સ ને. એટલે મને લાગે છે પેલો મુદ્દો કે ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યુ થી એવું બનશે આગામી દિવસોમાં કે આ આખી જે એમની જે મોડસ છે, કારણ કે તમે વિચાર કરો એક પણ ચૂંટણીની સભા સંબોધ્યા વગર મેક્સિમમ લીડ્સ લઈ આવી, એટલે ક્યાંક તો કઈક એની પાસે એવો ટ્રમ્પ કાર્ડ ને એવો હુકમનો પન્નો છે જેના કારણે એને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને સ્પષ્ટપણે એટલે એ મેસેજ આપી રહ્યા છે કે કોંગ્રેસ ઉપરનો આધાર હવે બહુ થયો. આઈડિયલી તમે જોવા જાઓ તો આ રાજનીતિની જે સ્ટાઇલ છે એ સંપૂર્ણપણે અમિતભાઈ શાહની જે સ્ટાઇલ છે એનાથી વિપરીત છે. અમિતભાઈ શાહ શું કરતા હતા કે કોંગ્રેસમાં ક્યાંક સેન્ધ જોવે એટલે મોટું ગાબડું પાડી દેતા હતા, તળ જોવે ને ગાબડું પાડી દેતા હતા. આ ઈ સ્ટાઇલ નથી, આ આખી જુદી સ્ટાઇલ છે. બીજું એ કહે છે કે ગોડફાધર ની પણ કોઈની રેકમેન્ડેશન, એના શબ્દો હું કહું છું, જે શબ્દો વાપર્યા છે કે કોઈનો ગોડફાધર પણ કહેશે તો પણ અમે ટિકિટ નહીં આપીએ, અમે જૂથવાદ નહીં ચલાવી લઈએ. અને તમે જોજો મીડિયામાં આ ચર્ચાઓ મોટા ભાગે આ સંદર્ભની જ છે. આજે જયારે મેં એમને પ્રશ્ન પૂછ્યો તો કે 182 નો તમારો જે કોન્ફિડન્સ છે એ તમે ક્યાં આધારે કહો છો, કારણ કે 96 થી 95 જ્યારથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવી છે ત્યારથી 98 માં 96 માં 98 માં 2002 માં તમારી સીટ્સ વધી છે, ટેલી વધી છે. 2007 માં ટેલી ઘટી હતી, 2012 માં પાછી ટેલી 3 સીટે વધી હતી અને 2017 માં એ ટેલી ટ્રિપલ ડિજિટ થી પણ નીચે આવી ગઈ હતી. અને તમારો જે 2017 નો જે વિધાનસભાનો વોટશેર નો ડિફરન્સ તમે કોંગ્રેસ અને બીજેપી નો સ્ટડી કરશો અને 2012 નો વોટશેર સ્ટડી કરશો ડિફરન્સ તો એ 8% આસપાસ છે. તો એમણે મને બહુ એને જરા મારી વાત કદાચ ગઈ એટલે મને કે તમે વાર્તા બહુ કરી, તમારો મૂળ મુદ્દો શું, એટલે મેં એ જ કીધું હતું કે જ્યારે એક બાજુ આમ આદમી પાર્ટી જે મિડલ ક્લાસ સેન્ટ્રિક વોટ પોલિટિક્સ ને વોટ બેંક આખી ટાર્ગેટ કરવા જઈ રહી છે ત્યારે તમે વિકાસની રાજનીતિથી વાત કરશો ને તમારી સામે શું ચેલેન્જીસ છે, તો એનો જવાબ એ હતો
કે હું 26 સીટની વાત કરું છું, એટલે એમના વાત ઉપરથી મને ક્યાંક એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીનો ક્લિયર કટ એજન્ડાને જેને કહી શકાય ડાયરેક્શન એ દિશામાં છે કે રાજ્યમાં જે થવું હોય થાય પણ કેન્દ્રમાં સરકાર ના ટૂંકવી જોઈએ, અને એની પાછી તેનો જે કોન્ફિડન્સ હતો એ 26 સીટનો હતો. એટલે મેં પાછું એમને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે હું વિધાનસભાની વાત કરું છું, ત્યારે એમણે એમ કીધું કે વિધાનસભાનો તમે ડેટા જે લોકસભાનો ડેટા છે લાસ્ટ 2019 તમે કમ્પેર કરી લેજો અને એના આધાર ઉપર અમે વિધાનસભા જીતશું. જો આ યજ્ઞ એવી વસ્તુ છે સાયકોલોજીકલી, 2011 જયારે પ્રદેશની કારોબારી રાજકોટમાં આત્મીય કોલેજમાં થઈ હતી ત્યારે જે હાલના જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, એમણે મીડિયાને બાય ટાઈપી હતી ને ત્યારે એમનું સ્ટેન્ડ આ જ હતું, 2012 અમે 182 સીટ લઈ આવીશું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઘરે ઘરે જઈને એવી રીતના આખું જેને કહી શકાય પ્રચાર કરેલો હતો કે તમે ગુજરાતના મુખ્યમંત્રી નહીં પણ પરંતુ ભારતના પ્રધાનમંત્રીને મત આપી રહ્યા છો. એ પરિસ્થિતિમાં 2007 કમ્પેરિઝનમાં માત્ર 3 જ સીટ વધી હતી. એટલે આ જે પરિસ્થિતિ છે અને વોટ શેર નો ડિફરન્સ 8% જ રહ્યો છે. હવે જે પરિસ્થિતિ આ છે એમાં સૌરાષ્ટ્ર એટલે સેન્સિટિવ છે, જેમ મારા મિત્ર ગઢવીભાઈએ કીધું કે સૌરાષ્ટ્ર ઓલમોસ્ટ 2015 તમે જોજો પેટા ચૂંટણીઓ જે થઈ હતી સિવિક કોર્પોરેશન બોડીઝની, ગ્રામ પંચાયતની ને સ્વાયત્ત સંસ્થાઓની, એમાં 2015 સૌરાષ્ટ્રએ લિટરલી આખું જે જે એક્સપેક્ટેશન હતું ને રૂરલ બેલ્ટમાંથી, એટલે ભારતીય જનતા પાર્ટી અર્બન બેલ્ટમાં અર્બન વોટર્સ એમની સાથે લોયલી કનેક્ટેડ છે પણ રૂરલ બેલ્ટની જે નારાજગી હતી 2015 સામે આવી એ ખાઈ વધતી ગઈ. 2017 સુરત જો પિવોટ ન થયું હોત તો કદાચ 2017 ચિત્ર જુદું હોત. એટલે મને લાગે છે એમનો ફોકસ સૌરાષ્ટ્ર ઉપર છે અને મેસેજ બહુ ક્લિયર છે કે જૂથવાદ નહીં ચલાવી લઈએ. મને એમ લાગે છે જૂથવાદ એટલા માટે નથી કે લોકસભાનું રેપ્રેઝન્ટેશન તમે જોવો સાઉથ ગુજરાતનું તો માત્ર 5 સીટનું છે, સૌરાષ્ટ્ર કચ્છનું 8 સીટનું છે. તમે વિધાનસભાનું રેપ્રેઝન્ટેશન જોવો જી, એટલે કે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હિમાંશુભાઈ અત્યારે હાલ પણ એવું લાગી રહ્યું છે કે જ્યારે કાર્યકર્તાઓની વાત કરવામાં આવે તો કાર્યકર્તાઓનો વિશ્વાસ અને તાકાતને અત્યારે હાલ જ્યારે બહુ મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે, અને તેની સાથે સાથે જ્યારે સૌરાષ્ટ્રની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જ્યારે સૌરાષ્ટ્ર જે અત્યારે હાલ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવતું હોય છે. પ્રશાંતભાઈ જી, હિમાંશુભાઈ ઓકે જી, પ્રશાંતભાઈ એક સવાલ અત્યારે હાલ પણ એક ઊભો થઈ રહ્યો છે કે જ્યારે જૂથવાદને લઈને જે ચર્ચા વિચારણા કરવામાં આવી તેને જે પટેલ સાહેબ દ્વારા જે નિવેદન પણ આપવામાં આવ્યું હતું ને તો આડકતરી રીતે તેમણે સ્વીકાર તો કર્યો હતો કે ના અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક જૂથવાદ જોવા મળી રહ્યો છે તેમ. બિલકુલ, જો જૂથવાદ, જ્ઞાતિવાદ અને એમાં એક ત્રીજો નવો ચાપલુસીવાદ, આ ત્રણ વાદ એ કોઈ પણ રાજકીય પક્ષના હાથ પગ અને હૈયા સમાન હોય છે. પાટીલ સાહેબે એટલા માટે કારણ કે એક તો સ્વીકાર કર્યો કે જૂથવાદ બધે જ હોય અને જૂથવાદ નેતા ઉભો કરે છે એમની આખી બાઈટ, કારણ કે આજે 8 ચર્ચા ઉપર મારે 2 જગ્યાએ ડિબેટ હતી તો એક આખી ડિબેટ અમારે સાંભળવી પડી એમની ચર્ચાને કે ભાઈ નેતાઓ જૂથવાદ ઉભો કરે છે એટલે જે કાર્યકરને જયારે જોડાવે છે પછી તું મારો માણસ, આ પાર્ટીમાં જયારે માણસ કાર્યકર તરીકે જોડાય તો પાર્ટીની આઈડિયોલોજી સાથે જોડાતો હોય છે, નહીં કે મારી કે તમારી વિચારધારાથી કે ભાઈ પ્રશાંતભાઈ સારા છે ને એમની પાછળ જોડાવું, એ જૂથવાદ નેતા ઉભો કરે છે. બીજું એમાં આજે પાછું એવું બન્યું કે ભરત બોઘરા અને કુંવરજીભાઈ બાવળિયા એ બંને વચ્ચેનો એક નાનકડો એક વાદ વિવાદ ચાલતો હતો એને લઈને ભરત બોઘરાએ કંઈક કમ્પ્લેન કરી છે, તો આ એક જૂથવાદનો ભાગ થયો. કારણ કે કુંવરજી બાવળિયાનું જસદણમાં એન્ટ્રી મારવી કોંગ્રેસમાંથી ભાજપમાં એ એના હિસાબે ભરત બોઘરાનું રાજકીય અસ્તિત્વ કંઈક જોખમાતું દેખાયું. તો આ પ્રકારનો જૂથવાદ ભાજપમાં, જો જૂથવાદ બધે હોય છે, ભાજપમાં થોડો ઓછો છે, કોંગ્રેસમાં વધારે છે. કોંગ્રેસમાં તો હું તો પક્ષ જ કહું છું, એને ઘણા બધા પક્ષ છે, એમાં એક અહેમદભાઈ નો પક્ષ હોય, ભરતભાઈ સોલંકી નો પક્ષ હોય, શક્તિસિંહનો એક અલગ પક્ષ હોય, બધા પક્ષ ચલાવે છે. એ લોકો પાર્ટી નથી ચલાવતા, કોંગ્રેસ નથી ચલાવતા, એ એમના પક્ષ ચલાવે છે. એટલા માટે ત્યાં તકલીફ છે. 182 જો વાત કરું તો અમિતભાઈ શાહ 2017 150+ ની વાતો કરતા હતા, 3 ડિજિટમાં પણ નથી આવી શક્યા 182. અને આ વખતે એટલા માટે કે સીઆર પાટીલ સાહેબે પછી એવું કહી દીધું કોંગ્રેસ માટે બાયણા બંધ છે. હું સ્પષ્ટપણે માનું છું કોંગ્રેસનો સપોર્ટ હોય ને એટલે ભાજપ 182 લઈ જ શકે, એમનો સપોર્ટ છે કોંગ્રેસનો એટલા માટે એમને 26 મળે છે. કારણ કે કોંગ્રેસ નિષ્ક્રિય છે, કોંગ્રેસ અંદર ખાને મોવડી મંડળ ઈચ્છતું નથી કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, અને જ્યાં સુધી અહેમદભાઈ પટેલ અથવા તો આવા બધા જૂથ બંધી છે ત્યાં સુધી કોંગ્રેસ ઊંચી નહીં આવે. એટલે કોંગ્રેસ જો આમાં માલતી રહેશે તો ચોક્કસથી ભાજપ એના તમામ પરિણામો મેળવી શકશે.
હજુ જયારે પરિસ્થિતિની વાત કરવામાં મહીદીપસિંહ, તો અત્યાર હાલની જે પ્રમાણે પરિસ્થિતિ કે જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમુખ છે સી આર પાટિલ દ્વારા એક મહત્વનું નિવેદન તો ઘણા બધા આપવામાં આવ્યા, અને જ્યારથી તેઓ પક્ષમાં સક્રિય થયા છે ત્યારથી તેમના દ્વારા નિયમો અને ઘણા બધા જે બદલાવ પણ કરવામાં આવ્યા, જે શરૂઆત કરવામાં આવી છે સંગઠનને બદલવાની જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, જ્યારે નેતાઓને પણ કમલમાં આવવું પડશે અને જ્યારે કોઈ પણ કાર્યકર્તાઓનો પ્રશ્ન હશે તેને પણ નિરાકરણ લાવવું પડશે, તેવી ઘણી બધી વાતો આવી છે. અને તેની સાથે જ્યારે સી આર પાટિલને સુપર સીએમ તરીકેનું જે બિરુદ પણ આપવામાં આવ્યું છે, તો તમે આ બિરુદને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો હા જી, ચોક્કસથી તમે ડે વન થી જુઓ કે જ્યારથી પ્રદેશ પ્રમુખે પદ સંભાળ્યું છે ત્યારથી એ રોજ સપાટાના મૂળમાં જ છે, રોજ એકનું એક એમનું નિવેદન છે એ ચોંકાવનારું જ હોય છે. પરંતુ કાર્યકર્તાઓને આ નિવેદનથી મજા પડી જાય છે, કાર્યકર્તાઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે કે આ એક જ માણસ છે જે કે અમને પાર્ટીમાં જે સ્થાન આપી શકશે. કાર્યકર્તાઓનો પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે કે સી આર પાટિલ છે અમારો રોડ છે પાર્ટીમાંથી ક્લિયર કરી નાખ્યો છે, એટલે જે અડચણો જે રોડમાં આવતી હતી એ રોડને અડચણોને હવે દૂર કરી નાખી છે સી આર પાટિલે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સી આર પાટિલની સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ છે, રોજ એમની જોડે રેલીમાં કાર્યકર્તાઓ જોડાય છે. દરેક કાર્યકર્તા અત્યારે એક જ વાત કરી રહ્યો છે કે આ ભાઈ આ પ્રદેશ પ્રમુખ છે અમારું કંઈક કરશે એવું લાગી રહ્યું છે ચોક્કસ. અને પહેલામાં તો કંઈ આશા હતી નહીં, પણ હવે પાર્ટીમાં હવે આપણે મળીશું કે ચોક્કસ કમલમ મળીશું, આપણે ભેગા થઈશું, આ પ્રકારના એ લોકો શબ્દો આપણે જાય પ્રકારના એવું નિવેદન આપતા આપતા હોય છે. તો ચોક્કસ હવે જોવું એ રહ્યું યજ્ઞ કે જે સૌરાષ્ટ્રનો પ્રવાસ ખૂબ જ અતિ મહત્વનો પ્રવાસ ગણાય છે એમનો, અત્યારે પણ એનો પ્રવાસ ચાલુ જ છે અને કાલે હવે લગભગ ધાંગધ્રા જવાના છે, બાવળા જવાના છે, ધંધુકા જવાના છે, બગોદરા, આ દરેક જગ્યાએ એમનું સ્વાગત છે એ હંમેશા ચાલુ જ રહેશે, જે જે જિલ્લામાં પ્રવેશે ત્યાં એમનું સ્વાગત કરવામાં આવશે. પરંતુ મહત્વની વાત છે કે મેં તમને જે કીધું એમ કે સૌરાષ્ટ્રનો પ્રવાસ ખૂબ એ ખૂબ જ મહત્વનો પ્રવાસ ગણાય છે કે પાટીદારનો ગઢ છે અને ત્યાં પટેલ વર્સિસ પાટિલ અત્યારે આવીને ઉભું છે. અત્યારે જોયું અત્યારે આ ત્રણ દિવસ દરમિયાન તો ચોખ્ખું એ દેખાઈ રહ્યું છે કે કાર્યકર્તાઓમાં કોઈ પણ જાતની પ્રદેશ પ્રમુખ લઈને નારાજગી નથી. એમણે જે પણ સ્ટેટમેન્ટ આપ્યા છે, જે પણ નિવેદનો આપ્યા છે એ સીધા સ્ટેટમેન્ટો આપ્યા છે જે કાર્યકર્તાના હૃદયને અસર કરે છે. તો ચોક્કસ એ જે જૂથવાદની પણ વાત છે તો જૂથવાદના સ્ટેટમેન્ટથી પણ કાર્યકર્તાઓ ખૂબ જ ખુશ થયા છે અને કાર્યકર્તાઓ એટલા ખુશ છે કે જૂથવાદના જે આખું જે માળખું છે એ બદલાઈ જશે. હવે જોવું એ રહ્યું કે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓમાંથી સંગઠનના નવા માળખામાં કેટલા લોકોને સ્થાન મળે છે. હજુ ઉત્તર ગુજરાતનો પણ એમનો પ્રવાસ બાકી છે, મધ્ય ગુજરાતનો પણ પ્રવાસ બાકી છે, ત્યાં પણ એ જશે અને ત્યાં પણ સેન્સ લેશે કે કયા પ્રકારે કોને માળખામાં સ્થાન આપવું એ ખૂબ જ મહત્વનું છે. જી યજ્ઞ, એક બાજુ જ્યારે હિમાંશુભાઈ પરિસ્થિતિની વાત કરી તો અત્યાર હાલ કોરોના કાળમાં અત્યાર હાલ દરેક પ્રકારના કાર્યક્રમોને જે અત્યાર હાલ રોક લગાવી દેવામાં આવી છે, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો અત્યારે હાલ પણ યથાવત જોવા મળી રહ્યા છે અને તેની સામે જ્યારે સી આર પાટિલ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમામ ચૂંટણીમાં અમારો જ વિજય થશે, ભારતીય જનતા પાર્ટી જ ઘણી બધી ગુજરાતમાં હજુ પણ આગળ આવશે, ત્યારે આ સ્ટેટમેન્ટને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો આ છે ને, તમે સમજો ઇલેક્શન્સ છે સાયકોલોજીકલી, દે આર ફોટ સાયકોલોજીકલી. અને આ એક ઓલી ચંગેઝ ખાન ની જે ટેકનિક હતી ને કે ચંગેઝ ખાન જયારે ક્યાંય પણ એટેક કરતો ને ત્યારે એ બાર છે ને બેઝિકલી જાનવરોને મારીને પાથરી દેતો, એટલે સાયકોલોજીકલી એટેક થતું ને સામે વાળા લોકો માનસિક રીતે ખતમ થઈ જતા. એટલે 182 નો ફિગર એટલો તમારે બોલવાનો છે કે સાયકોલોજીકલી કોંગ્રેસ ખતમ થઈ જાય કે આ અમે લડી નહીં શકીએ, અથવા બીજી કોઈ પણ પાર્ટી કોંગ્રેસ સિવાયની કોઈ આવવા માંગતી હોય કે આને અમે આ વસ્તુને અમે ટેકલ નહીં કરી શકીએ. એટલે ઇલેક્શન્સ ઓફ વોટ સાયકોલોજીકલી, એઝ આઈ સેડ 2011ની કારોબારી 2011-12ની કારોબારીમાં જે આજે આપણે ગુજરાતના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, એમણે પણ આ જ સ્ટેટમેન્ટ આપ્યું હતું 182 ને ઈ સમયે 2012માં, જ્યારે ઘરે ઘરે જઈને મતદારોને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે ગુજરાતના મુખ્યમંત્રી નહીં પણ તમે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મતો આપી રહ્યા છો ને, ત્યારે 170માંથી ટેલી માંડ 3 સીટે વહી દીધી. એટલે આ એક સ્ટ્રેટેજી હોઈ શકે 182ની, લેટ અસ હોપ. કારણ કે જે રીતના એનું ડેટાનું બેકગ્રાઉન્ડ છે, જે ટેકનોલોજી યુઝ કરે છે, એવું મેં સાંભળ્યું છે કે એમની ઓફિસિસ છે એ બહુ ફોરેન સ્ટાન્ડર્ડ ઉપર સર્ટિફાઈડ છે સુરતમાં, એક આખો સ્ટાફ છે ને બહુ 5 દિવસની અંદર રિવર્ટ કરે છે લોકોની કમ્પ્લેન્સ ને, થઈ નથી થઈ જે પણ કઈ હોય, આ જ મોડેલ જો રિપ્લિકેટ થવાનું હોય સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં બધી જ ડિસ્ટ્રિક્ટમાં ને બધી જ ઓફિસિસમાં, તો આઈ થિંક કદાચ આ પીવોટ થઈ શકે. પણ હું એમ માનું છું 2022નું ચૂંટણીનું પરિણામ આવે જયારે, ત્યારે આપણે ફરીથી આ ચર્ચા કરીશું કે 182 આવી કે ન આવી, આવી તો કેવી રીતના આવી ને ન આવી તો કેવી રીતના આવી. પણ અત્યારે આઈ થિંક બહુ પ્રીમેચ્યોર હશે કેવું 182,
પણ યસ, જે પ્રકારની મશીનરી છે અને જેણે અમુક એક જાહેરાત બહુ મહત્વની છે, જે આઈબ્રો રેઝિંગ જાહેરાત છે, કે બે દિવસ બધા જ મંત્રીઓ સોમ ને મંગળ 1-4 કમલમમાં બેસશે અને કાર્યકર્તાઓને મળી શકશે. એટલે મને એવું લાગે છે કે આ કંઈક હવે આખી એક જુદી પ્રકારે આખી સંગઠનની જે પ્રવૃત્તિ છે, સંગઠન ને સરકારની જે પ્રવૃત્તિ છે, એ દિશામાં કંઈક એક બહુ જુદી આખી પોલિટિકલ સ્ટ્રેટેજી આખી આકાર લઈ રહી છે. વેઇટ એન્ડ વોચ 2022માં આઈ થિંક પરિણામને દિવસે આપણે આ પદ્ધતિથી ચર્ચા કરી શકીએ. ઓકે, જે પ્રશાંતભાઈ અંતમાં શું કહેવા માંગશો? એટલે છેલ્લા ઘણા સમયથી સરકાર અને સંગઠન વચ્ચેનો સેતુનો બહુ મોટો અભાવ હતો અને એને લઈને હવે નવી ચર્ચા એવી થતી હતી કે પ્રદેશ પ્રમુખ કેવા આવશે અથવા કેવા આવા જોઈએ કે જે આ બંને વચ્ચે સેતુ બાંધી શકે. પ્લસ ફ્રી હેન્ડ વાળા પ્રદેશ પ્રમુખ ભાજપને જોઈતા હતા, બંધાયેલા નહોતા જોઈતા. અને જૂથવાદની એટલા માટે કે અમિતભાઈ ના ગ્રુપનો બનશે કે આનંદીબેન ના ગ્રુપનો બનશે, એ બધામાંથી પર થઈ. અને સી આર પાટીલે બે વાર ક્યાંક ઉલ્લેખ કર્યો કે એ તાકાત હોય તો મને ઉથલાઈ જોવે, જેને ટિકિટ જોઈતી હોય ઉપર જઈને કમ્પ્લેન કરે મને ઉથલાઈ જોવે. એટલે એ સમજી શકાય કે સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી સાહેબે ફ્રી હેન્ડ આપીને મોકલ્યા છે અને કંઈક તો એવું સમજાઈને મોકલ્યા છે કે ગુજરાતમાં ભાજપ જે તૂટતું જાય છે અંદરથી એને થોડું મજબૂત કરી અને કેવી રીતે ઉભરી આવે 2022માં. અત્યારની જે પ્રમાણની પરિસ્થિતિ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત એવા પ્રદેશ પ્રમુખ દ્વારા જે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવામાં આવ્યો છે અને તેમની સાથે જે રીતે ઘણા બધા જે નવા નવા જે સ્ટેટમેન્ટો જે સામે આવતા હોય છે અને તેની સાથે ભાજપના કાર્યકર્તાઓમાં તો અત્યારે ગુસ્સાનો માહોલ જોવા મળી જ રહ્યો છે. કારણ કે જે પ્રમાણે જે રીતે જણાવ્યું કે અત્યારની જે પ્રમાણની પરિસ્થિતિ છે કે હવે કંઈક નવું કંઈક મળશે અને તેની સાથે સંગઠનમાં હવે કયા પ્રકારના ફેરફારો થશે તે તો હવે જોવાનું જ રહ્યું. મહદીપસિંહ, હિમાંશુભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના ઝીરોમાં બસ આ રજા આપશો. નમસ્કાર.